નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ઇન્ફોર્મેશન ઓનલાઈન ચેનલમાં. આજે આપણે વાત કરવાના છીએ એક ભરતી વિશે, જે ભરતી કોના દ્વારા યોજવામાં આવી છે અને એ ભરતી માટે શું લાયકાત જોઈએ અને એનું માધ્યમ કયું હશે સિલેક્શનનું, એ આપણે એના વિશે ચર્ચા કરવાના છીએ. બરાબર, જો તમે આપણી ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે વાત કરીએ કે જીપીએસએસબી, બરાબર, જીપીએસએસબી એનું ફૂલ ફોર્મ છે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ, એટલે કે જીપીએસએસબી દ્વારા રિક્રુટમેન્ટ આવી છે 2022 માટે. બરાબર, શેમાં રિક્રુટમેન્ટ આવી છે તે આપણે વિગતવાર વાત કરીએ કે એની પોસ્ટ જે આવી છે, પોસ્ટ એ પોસ્ટનું નામ છે ક્લાસ 3ની પોસ્ટ છે લેબ ટેકનિશિયન. કઈ છે ભાઈ? લેબ ટેકનિશિયન ક્લાસ 3ની પોસ્ટ છે. અને એ પોસ્ટ છે એની જગ્યા કેટલી છે? તો કે એ પોસ્ટ માટે ટોટલ જગ્યા છે 317. કેટલી છે ભાઈ? કે ક્લાસ 3ની જે લેબ ટેકનિશિયનની પોસ્ટ છે એમાં 317 જગ્યા છે. અને જગ્યા છે આપણે જીપીએસએસબીમાં, એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડમાં. બરાબર, ચાલો હવે આપણે વાત કરીએ તો એના માટે તમારે કઈ કઈ લાયકાત જોશે ભાઈ? તો કે એના માટે તમારે બેચલર ડિગ્રી પહેલે હોવી જોઈએ. બરાબર, તો બેચલર ડિગ્રી પણ શેમાં? તો કે એક તો કેમિસ્ટ્રીમાં, કાં માઇક્રોબાયોલોજીમાં, કાં બાયોકેમિસ્ટ્રીમાં અને કાં બાયોટેકનોલોજી. બરાબર, હજી એક વખત રિપીટ કરી દઉં, શું ક્વોલિફિકેશન જોશે તમારે? તો કે એક જોશે કેમિસ્ટ્રી, બાયોકેમિસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજી, બાયોકેમિસ્ટ્રી અને બાયોટેકનોલોજી. બરાબર, આ ચારમાં જો તમે બીએસસી કરેલું હોય અથવા કેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, બાયોકેમિસ્ટ્રી કે બાયોટેકનોલોજીમાં જો તમે બેચલર ડિગ્રી કરેલી હોય તો જ તમે એમાં એલિજિબલ થશો. બરાબર, ચાલો હવે એમાં મોડ કયું હશે? તો કે એમાં સિલેક્શનનું જે મોડ છે ને એ ઇન્ટરવ્યૂ બેઝ છે. કયું છે ભાઈ? તો કે ઇન્ટરવ્યૂ બેઝ ઉપર તમને સિલેક્શન કરવામાં આવે છે. બરાબર, અને એના માટે ફોર્મ કઈ રીતના ભરવાના છે અને કઈ જગ્યાએ ભરવાના છે? તો કે જીપીએસએસબીની સાઇટ છે તેમાં જ ફોર્મ ભરવાના છે. અને એ ફોર્મ સ્ટાર્ટ થઈ ગયા છે 5/1/2022, એટલે કે 5 જાન્યુઆરીથી ફોર્મ ફિલ થવાના ચાલુ થવાના છે અને 20/1/2022 સુધી છે એ ફોર્મ ભરવાના છે. બરાબર, તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ બેચલર ડિગ્રી કેમિસ્ટ્રીમાં કરેલી હોય અથવા ટૂંકમાં બીએસસી કરેલું હોય, બરાબર, જે તે રિલેવન્ટ ક્વોલિફિકેશનમાં, તો એને ખાસ કરીને આ શેર કરજો અને એને કહેજો કે આ ભરતીમાં એ ફોર્મ ભરી દઈએ. બરાબર, અને ઇન્ટરવ્યૂની તૈયારી કરવા માંડે. તો વિદ્યાર્થી મિત્રો, આવા જે અવનવી ભરતી આવે, કરંટ અફેર આવે અથવા ગવર્મેન્ટ પરીક્ષાને રિલેટેડ ગમે તે માહિતી આપે તેની અપડેટ છે એ આપણી ચેનલમાં તમને મળી રહેશે. એટલા માટે જો ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને ખાસ કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે ટેલિગ્રામ વાપરતા હો તો નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપેલી છે, તેમાં જઈને ટેલિગ્રામની ચેનલ છે તેમાં પણ તમે જોઈન કરી શકો છો. તો આવજો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.